શંકર ભગવાન ના મંદિર માં વર્ષો થી પૂજા કરે, વર્ષો થઈ ગયા બ્રાહ્મણ પૂજા કરતા હતા, વર્ષો થઈ ગયા. પછી એમની માતાજી ને વિચાર આવ્યો કે આ આપણી પૂજા કરે છે તો આને કઈક દેવું જોઈએ. શ્રાવણ મહિના નો સમય, હાયતમ હેઠળ નો તહેવાર, અને બરોબર માતાજી ને વિચાર આવ્યો કે આને હાયતમ છે ને કઈક દેવું જોઈએ, એટલે શંકર ભગવાન ને જગાડ્યા. શંકર ભગવાન સમાધિ માં જ બેઠા હોય. જયારે જયારે તમે જોવો ને શંકર ભગવાન નું કઈ પણ કામ પીડ્યું હોય તો પાર્વતી એ જગાડ્યા છે. શંકર ભગવાન ને પાર્વતી એ જગાડ્યા છે, અને આપને બાયુ એ જગાડ્યા છે. જગાડ્યા છે આદિ અનાદિ થી બેન. હે મારા નાથ જાગો. શંકર ભગવાન કે ભાઈ શું છે? કે આ બ્રાહ્મણ વર્ષો થી પૂજા કરે છે, કાલે હાયતમ જેવો તહેવાર છે, એને કઈક આપો. શંકર ભગવાન આમ મંદિર માં નજર કરી તો બ્રાહ્મણ જ ન મળે. શંકર ભગવાન માતાજી ને કહે છે કે મારે એને ઘણું દેવું હતું, પણ મંદિર માં બ્રાહ્મણ તો છે નહીં, માં છે નહીં, બહુ દિયાળો છે. માં એ માં બીજા વગડા ના વા. એટલે માતાજી એ કીધું પ્રભુ તપાસ કરો, આટલામાં જઈશે. શંકર ભગવાન ને આમ નજર કરી તો બ્રાહ્મણ હનુમાનજી ના મંદિરે પૂજા કરતા. એક બેન ત્રીજો ફૂલ ચડાવે ન ચડાવે, આ તો દેવાદિદેવ ચાહે સો પલમા કરી શકે. ખાલી એક અવાજ જ કર્યો, હે હનુમાનજી મહારાજ, કાલ હાયતમ છે, બ્રાહ્મણ ને 10,000 રૂપિયા આપી દેજો. હનુમાનજી કે પ્રભુ કાંઈ વાંધો નહીં. શંકર ભગવાન ને બોલું, હનુમાનજી ને હા પાડવી, ત્યાંથી એક વાણીઓ નીકળ્યો, સાંભળી ગયો. બુદ્ધિશાળી તો છે, આગમ બુદ્ધિ વાણિયા પાછળ બુદ્ધિ ભ્રમ. વાણિયા વિચાર કરે કામ કરશું તો જ આમ થાય, ને આપને થઈ ગયા પછી વિચાર આવે કા ધંધા નો આજ રહો તો આવો. બહુ બુદ્ધિશાળી વાણીઓ સાંભળી ગયો, કાંઈ આમ વેડ પડે એમ છે. રાતે બ્રાહ્મણ ને ઘરે પૂજ્યો, બોલો. રાતે ડેલી ખકડાવીને ગોર બાપા આમ ડેલી ઉગાડીને જોયું કે શેઠ તમે અત્યારે અડધી રાતે વાણીઓ શું કે બ્રાહ્મણ ને કે કાલે હાયતમ છે ને, તો કા કે આખું ગામ માગો તમને શું મળે. બ્રાહ્મણ કે ભાઈ 150 રૂપિયા મળે. વાણીઓ કે કાલ જે કાંઈ મળે એ બધું મારું, આ 500 રૂપિયા. બ્રાહ્મણ કે તમે આવું શું કામ કરો? કારણ વાણિયાને ખબર હતી કારણ હવે હનુમાનજી 2,000 નો ડટ્ટો દેવાના, એ એને જ ખબર હતી. બોલો કે ભાઈ તમે આવું શું કામ કરો છો? વાણીઓ તો રૂપિયા વધતો ગયો, 1,000, 2,000, 3,000, 4,000, 5,000. એ 5,000 વાણીઓ પૂગ્યો એટલે આ સમજી ગયો બ્રાહ્મણ કે આખી જિંદગી માગી તો આપણો મેળ પડે ને, શેઠ લાવો 5,000 રૂપિયા. વાણીઓ કે આ 5,000 રૂપિયા ને કાલ જે કાંઈ મળે એ બધું મારું. 5,000 રૂપિયામાં હાયતમ ઉતરી. બ્રાહ્મણ કે કાંઈ વાંધો નહીં. વાણીઓ સમજી ગયો 5 તો વધવાના જ છે. બીજે દિવસે બ્રાહ્મણ આખું ગામ રેખડ્યો, રૂપિયા 150 મળ્યા, પણ મંદિરે જવાનું જ ભૂલી ગયો. ભગવાન છે ને, તનકી જાણે મનકી જાણે, જાણે જીતકી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાના, જિનકે હાથ મેં દોરી. એને બધી ખબર છે કે આપણે શું કરીએ છીએ. 150 રૂપિયા લઈને ગયો વાણિયાન ઘરે, કે શેઠ લ્યો પૈસા, તો વાણિયાન પરસેવો વળી ગયો. ત્યાં 10,000 મળવાના હતા, શું થયું? જે કઈ વાત થઈ હતી ને, આખું ગામ રેખડ્યો, રૂપિયા 150 મળ્યા, આલ્યો 150 રૂપિયા લઈ, અને વાણીઓ આવે છે હનુમાનજી ના મંદિરે. ખીજમાં ખીજમાં પૈસા નો ઘા કર્યો, જેવો ઘા કર્યો એટલે વાણિયા નો હાથ તૂટી ગયો. હાથ તૂટી ગયો એટલે વળી પાછો શંકર ભગવાન અવાજ કર્યો, હે હનુમાનજી મહારાજ, જોઈજો ઓલા બ્રાહ્મણ ની હાયતમ બગડે નહીં. હનુમાનજી શું કે ખબર છે? કે પ્રભુ 5,000 રૂપિયા એડવાન્સ મોકલાવી દીધા, અને 5 ની વેચ માં જ 6. ભલા એ પરમ પાર જનો પામે નહીં કોઈ પાર, પ્રભુ તારી કળાય પરમ પાર. એની જે રચના છે કોઈ પાર ન પામી શકે. નેતિ નેતિ જાજામ જાજી બુદ્ધિ આપી હોય ઈશ્વરે માણસ ને આપી છે, પણ માણસ જ્ઞાન ના ગાળિયા બનાવીને બીજાને ડોકમાં જ પહેરાવી. એક હાવે આયલો આવે જંગલ માંથી, એની મસ્તી માં આયલો આવતો નામે થી માણસ. માણસ ને એ નથી થઈ ગયું કે આ હાવે જ મને મારી નાખશે, એ જંગલ નો રાજા છે. એ એને રસ્તે જાતો કોઈ બતાવે નહીં, પણ માણસ ને એમ થઈ ગયું નથી કે આ મને મારશે. એટલે એ પાછું ફેર્યો અને વેગ પકડ્યો. જેવો વેગ પકડ્યો એટલે હાવે જે 2 ડગલા વધારે, પણ હાવે તો હાવે જ જંગલ નો રાજા એની મોજમાં જતો, પણ માણસે એ નથી કરી લીધું કે આ હમણાં મને મારી નાખશે, હમણાં મારી નાખશે. બીકમાં બીકમાં મેળો ભાગવા, જેમ મોર માણસ ને વાહે હાવે જ, એ અરસામાં એક વાંદરા નું ધ્યાન પડી ગયું. વાંદરો માણસ ને કઈક વ્યવાય 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 ઝપટકાય
બીકમાં બીકમાં કાટ 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 માણસ ઝાડવું ચડી ગયો, પણ હવે વાંદરો માણસ ને હિંમત આપે છો? વાંદરો માણસ કે બેહી જા મારી બાજુ બેહી જા, અને કુદરત ને કરવું ને ભાઈ, હવે ઝાડ ની હેઠે જ ઉભો, હવે તો એમને મસ્તી થી ઉભો હતો, પણ ઓલા ને ઈ નક્કી થઈ ગયું કે આ મારી વાયા પડી ગયો. પછી વાંદરો માણસ ને કે છે હવે જ અહીંયા ન આવે, હે ઝાડવા માંથી હવે જ ન આવે, ભલે ને હેઠે ઉભો, તું મોજ કર, હું બેઠો છું. રાત ના 12 વાગ્યા માણસ ને મીંડા ઝોલા આવવા, વાંદરો માણસ ને કહે છે હુઈ જાઓ, હે કે હુઈ જાઓ, હું જાગું છું, ભલા માણસ હુઈ જા, મોજ કર. એ જેવો માણસ હુઈ ગયો એ હેઠે થી હાવે જે કીધું વાંદરા ને, માર ધક્કો માર. વાંદરો કે ધક્કો ન મરાય, હાવે જ કે હું તને વિખી નાખીશ. વાંદરો કે તારા હાથમાં આવું તું વિખી નાખ, ધક્કો ન મરાય. મારા વિશ્વાસ માટે હું તો છે, અમારામાં હનુમાનજી જેવા જન્મમાં અમે ધક્કો ન કર્યો. હવે જ કે હું મારી તો કે તારા હાથમાં આવું તું મારી નાખી, હું અત્યારે માણસ ને ધક્કો તો નહીં જ મારો. એ રાતના 2 વાગ્યા માણસ ઉભો થયો, એટલે વાંદરા ને મંડ્યા ઝોલા આવવા. માણસ વાંદરા ને કહે છે હુઈ જાઓ વાંદરા ભાઈ, હવે હું જાગું છું. તો માણસ ને એ ખબર ન હોય વાંદરો બહુ તૈયાર હોય, હું તે કુફડું વિટાળી હું, એ માણસ ન ખબર હોય. વાંદરા એ જમાવી દીધી ભાઈ, થોડીક વાર જોયું તો હાવ જ માણસ નહીં કહે છે માર વાંદરા ને ધક્કો માર. અને કેટલો સ્વાર્થી માણસ કે હે હાવ જ વાંદરા ને ધક્કો મારું, પછી તું વિયો જાય કે હું મારા રસ્તે ને તું તારા રસ્તે, મારે તને ખાવો ને વાંદરા ને ખાવો, મારે ધક્કો મારી. કે જેવો વાંદરા નામ ધક્કો માર્યો તો વાંદરું ફરંગતી ખાય, પાછું આવ્યું એ કિકિયારી કરી તો એને પરસેવો પડી ગયો, ઉપર વાંદરું હેઠે હાવે, હવે જાવું ક્યાં? વાંદરો માણા ની પીઠ થાબડી ની છે, ભલા માણા મુંજા તો નહીં, હું તારી ઘોડે નુગરો નહીં થાવ. વ્યવાય વ્યવાય મારા પીઠ માંથી વ્યવાય, હાલ જંગલ ભાઈ ને મૂકી જાઓ. વાંદરાની પીઠ માંથી બેહી માણસ આમ જંગલભાઈ ને એમ કહેવાય છે, વાંદરાએ કીધું જો રસ્તો દેખાય વ્યો જા, હવે આવતો નહીં. પછી માણસને બહુ દુઃખ થયું કે આને આને મને આશરો આપ્યો, આને મેં ધક્કો માર્યો, છતાંય આ વ્યક્તિ એની પીઠ માંથી બિહારી મને રસ્તો દેખાડ્યો, બહુ દુઃખ થયું. એટલે વાંદરાને બોલાયો, વાંદરા ભાઈ અહીંયા તો આવો. વાંદરો કે વ્યો જા, હવે હું છે? એ કે અહીંયા તો આવો. પડખે જઈને કે વાંદરો કે હું છે ભાઈ? માણસ બે હાથ જોડીને કહેતો તો બીજું બધું તો ઠીક, મેં તમને ધક્કો માર્યો ને એ ભૂલી જાય છો, મેં તમને ધક્કો માર્યો એ ભૂલી જાયજો. વાંદરો કે એ તો હું ભૂલી જાયશ, પણ હવે પછી તું કોઈને કહેતો નહીં કે અમે વાંદરા માંથી માણસ બન્યા છે, અમે કોઈના જીવનમાં ધક્કા નથી માર્યા. એના માટે ભજન ની જરૂર છે, એના માટે રામાયણ ની જરૂર છે. અત્યારે આજની તારીખમાં હું તો ત્યાં સુધી કહું છું કે આખા હિન્દુસ્તાનમાં ત્રણને તેલ ચડે છે, એક હનુમાનજી મહારાજ ને તેલ ચડે છે, એક શનિ ભગવાન શનિ સિંગણાપુર જાઓ મહારાષ્ટ્રમાં હજારો ડબ્બા તેને જે તેલ ચડે છે, અને એક ફકરનાથ બાપુની સમાધિને તેલ ચડે છે, જમરાળા જાવ બોટાદ તાલુકાનું ગામ છે. એટલે કવિ કહે છે કે સંત નો હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે ઠાટ ઠામો ઠામ. ફરી પાછા આવા સંતોની સંતવાણી લઈ ભાઈ હેમંત ભાઈ. હરિ ઊંચી મેળી તે મારા સંતની
સંતોની માટે પરમાત્મા ક્યાં ક્યાં નથી આવ્યા, ગોરા કુંભાર ઘરે દારો કુંદી તું વનવા ઘાટ ઘરે, ગોરા કુંભાર ઘરે દારો કુંદી તું વનવા ઘાટ ઘરે, ગીરધારી તમે આખ્યા ગધેડા, ગીરધારી તમે આખ્યા ગધેડા, લઈને નામ દેવ ધરાવે ઈ પ્રસાદ જમવો પડે, ધોકો લઈ નામ દેવ ધરાવે પ્રસાદ જમવો પડે, બળેલા ઘરને રે બેઠું કરી રે વાલા, બળેલા ઘરને બેઠું કરી એનું છાપરું ચાલવું પડે, પ્રભુ આવા પાત્રો ભજવા પડે, પ્રભુ આવા પાત્રો ભજવા પડે, નાથ તમારે હાજરી આપવી પડે, સેના નાઈ થઈ નાથ તમારે હાજરી આપવી પડે, વતુ કરવા રાજનું વાલા, વતુ કરવા રાજનું વાલા, તારે વાણદ બનવું પડે, પ્રભુ આવા પાત્ર ભજવા પડે, કોઈ તને નાનપ ક્યાંય ન મળે, એ તને નાનપ ક્યાંય ન નરે, વાલાવા પાત્ર ભજવા પડે, કોલવા ભગતને દર્શન દેવા તારે દેવળ ફેરવવા પડે, કોલવા ભગતને દર્શન દેવા તારે દેવળ ફેરવવા પડે, ઉગમણાને આથમણા કર્યા, ઉગમણાને આથમણા કર્યા, એ તો આજે નજરે ચડે, પ્રભુ આવા પાત્ર ભજવા પડે, કોઈ તને નાનપ ક્યાંય ન નડે, ખાવીને ધણી તારે ખેડૂત થઈને ખેતી કરવી પડે, ખાવીને ધણી તારે ખેડૂત થઈને ખેતી કરવી પડે, તના ભગત માટે ધોળા ગામમાં, તના ભગત માટે ધોળા ગામમાં, એ ખેડૂત બનવું પડે, પ્રભુ આવા પાત્ર ભજવા પડે, પ્રભુ આવા પાત્ર ભજવા પડે, Thank you.
જીવન ભક્તે પામ રાખીએ ને પૈસા નો મેળ ન પડે, જીવન ભક્તે પામ રાખીએ ને પૈસા નો મેળ ન પડે, જીવન જીતા રે જીવન માટે, જીવન જીતા રે જીવન માટે, દેહલ ભગત માટે દિન બંધુ તારે પોલીસ બનવું પડે, ભગત માટે પેરો ભરીને, ભગત માટે પેરો ભરી એ ચોકિયું કરવી પડે,
ભલાયું ધર ધરો કીએની ધારણા
Yeah,
Yeah.
ની પરાકાષ્ઠા આવે ત્યારે પરમાત્મા પ્રગટ થાય. સતી ચંગાવતી સતની પરાકાષ્ઠાએ પહોંચ્યા ત્યારે પરમાત્માને પ્રગટ થવું પડ્યું. Don't worry.